नमस्कार, डीटीवी न्यूजमां आप सौनु हार्दिक स्वागत छे। दाहोद जेवा पहाड़ी विस्तार में पण ठंडा प्रदेश में थती स्ट्रॉबेरीनी खेती दाहोद जिल्लाना खेडूतोए करी खेती में एक नवी क्रांति जोवा मळी रही छे। दाहोद जिल्लानी भौगोलिक परिस्थिति जोईए तो जिल्लानी जमीन पथराळ अने डुंगराळ विस्तार धरावे छे, जेथी अहींना खेडूतो मोटे भागे चोमासा आधारित खेती करी घऊं, मकाई, डांगर अने चणा जेवा पाकनुं ज वावेतर करता होय छे। त्यारे હવે ટપક સિંચાઈ પદ્ધતિ અને માલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો શાકભાજી સહિત ફળ ફ્રૂટની ખેતી કરતા પણ જોવા મળે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે। ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી પણ દાહોદ જિલ્લાની જમીનમાં જોવા મળતા ખેડૂતોને આર્થિક લાભ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, મારું નામ છે રાઠોડ દેવેન્દ્રસિંહ સામંતસિંહ, હું રહેવાસી ગરબાડાનો છું। અત્યારે જેમ સ્ટ્રોબેરીની ઉપજ કરવા માટે, સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે મેં નરેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ જે અત્યારે સદગુરુ ફાઉન્ડેશનની અંદર સર્વિસ કરી રહ્યા છીએ, ઉપરાંત એ જ્યારે મારે આ ખેતી કરવાની હતી સ્ટ્રોબેરીની, ત્યારે મેં નરેશભાઈનું ઘણું બધું માર્ગદર્શન લીધા પછી આ ખેતી કરવા માટે હું તૈયાર થયો છું। અત્યારે મારે આ સ્ટ્રોબેરીની અંદર લગભગ 10 કિલોથી ઉપર મેં વેચી નાખી છે, સારી ઇન્કમ મળે છે। તેમ છતાં બી મેં 2000 જેવા છોડવા રોપેલા છે, 2000ની અંદર સૌથી વધારે ઉપજ મળશે મને એવી મને ખાતરી છે। જય હિન્દ, જય ભારત। દાહોદ ખાતે ખેતીવાડી અને ખેડૂતોને મદદરૂપ અને ટેકનિકલ મદદ માટે કાર્યરત સદગુરુ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પુનાથી સ્ટ્રોબેરીના છોડ લાવી એક ખેડૂતને ત્યાં વાવેતર કર્યું હતું, જે સ્ટ્રોબેરીની ખેતી સફળ થતાં આ વર્ષે રસ ધરાવતા ખેડૂતોને છોડ મંગાવી આપી માર્ગદર્શન પૂરું પાડી વાવેતર કરાવ્યું હતું। ગરબાડા ખાતે રહેતા દેવેન્દ્ર રાઠોડે 2000 જેટલા સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું અને ટપક સિંચાઈ પદ્ધતિ અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી સદગુરુ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર નરેશ પરમારની દેખરેખ હેઠળ સ્ટ્રોબેરીનો પાક મેળવ્યો અને 30 દિવસમાં 22 કિલો જેટલી સ્ટ્રોબેરીનું ઘર બેઠા 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ પણ થઈ ગયું છે। સ્ટ્રોબેરી લાગે તે પહેલાં જ લોકો બુકિંગ કરાવીને સ્ટ્રોબેરીની ખરીદી કરે છે। ખેડૂત દેવેન્દ્રભાઈનું માનવું છે કે ઓછી જમીન અને ઓછા પાણીના ઉપયોગમાં સારી આવક જોવા મળી રહી છે। અત્યારે જિલ્લામાં 10 જેટલા ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી છે। નમસ્કાર, મારું નામ નરેશ પરમાર છે, હું સદગુરુ ફાઉન્ડેશનની અંદર અને એસજી ફેડરેશનની અંદર એઝ એ બ્લોક કોર્ડિનેટર તરીકે વર્ક કરું છું। ક્યાં વખતે અમે સ્ટ્રોબેરીની ખેતી પરયોગના ધોરણે પાંદડી ગામે કરી હતી, એમાં આપણને બહુ સારી એવી સફળતા મળી હતી। એને જોઈ અને દેવેન્દ્રભાઈ આપણે જ્યાં ઊભા છે એ દેવેન્દ્રભાઈ રાઠોડનું ખેતર છે, જેમને ઈચ્છા જતાવી હતી કે મારે પણ સ્ટ્રોબેરી કરવી છે, તો અમે આ વખતે સ્ટ્રોબેરીનું એમને રોપા અને ટેકનિકલ માર્ગદર્શન અમે આપ્યું, જેનાથી એમને આ વખતે લગભગ 2000 જેટલા છોડનું વાવેતર કરી અને પોતાના ખેતરો ઉપર એક નવતર પ્રયોગ કર્યો ગરબાડા નગરની અંદર, જેમાં એમને સારી એવી સફળતા આપણે જોઈ શકીએ છીએ કે સારી એવી સફળતા મળી છે એમને। અને જે માર્કેટમાં જે સ્ટ્રોબેરીનું વેચાણ કરવામાં આવે છે એના કરતાં ગુણવત્તા સારી છે, કલર સારો છે, સ્વીટનેસ સારી છે। આમ સદગુરુ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રવૃત્તિઓમાં કામ કરે છે, હવે ધીમે ધીમે આવા પાકોની અંદર પણ કામગીરી કરતી આપણને જોવા મળી રહી છે। અને દરેક ખેડૂતને મારી એ વિનંતી છે કે આવા વ્યવસ્થિત જે રોકડિયા પાકો છે એ તરફ આગળ વધે, સદગુરુ સંસ્થા હંમેશા ટેકનિકલ સહયોગ આપવા માટે ખડે પગે તૈયાર છે। ફક્ત આપણે ખેડૂતો ઈચ્છાશક્તિવાળા, સારી ઈચ્છાશક્તિવાળા ખેડૂતોની જરૂર છે કે જેઓ સાહસ કરી અને પોતે આ રીતના પ્રયોગની અંદર સફળ બને, જેનાથી શું કે આપણા આદિવાસી વિસ્તારની અંદર ટૂંકી જમીનની અંદર સારામાં સારી આવકનું એક સાધન આપણે ઊભું કરી શકીએ એમ છે। જો આપણે દેવેન્દ્રભાઈ જેવી રીતે પ્રેરણા લઈ અને આ સારી એવી ખેતી અમલમાં મૂકી, એવી ખેતી જો દરેક ખેડૂતો આપણા ધીમે ધીમે કરતા જાય અને હવે ખેડૂતમાંથી એને વેપારી અથવા તો પોતે પોતાની વસ્તુઓનું મૂલ્ય વેલ્યુ એડિશન કરે એ રીતની તૈયારી દાખવવી પડશે, જેનાથી શું કે આપણે સારામાં સારી આવક મેળવી શકીએ।